સુરતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા. નવા 141 કેસ શહેરમાં 91, જિલ્લામાં 50 નવા કેસ. કોરોનાથી કુલ 2ના મોત, 214 સ્વસ્થ થયા. વડોદરામાં નોંધાયા રાજ્યના સૌથી વધુ કેસ. નોંધાયા નવા 191 કેસ, શહેરમાં 126, જ્યારે જિલ્લામાં નવા 65 કેસ. કોરોનાથી કુલ 770 દર્દી થયા સાજા, જ્યારે 1 કોરોના દર્દીનું થયું મોત. રાજકોટના જિલ્લાઓમાં અને શહેરમાં ઘટ્યું સંક્રમણ. નોંધાયા નવા 49 કેસ, જેમાં શહેરમાં 27, જિલ્લામાં 22, કુલ 39 કોરોનાના દર્દી થયા સાજા. કોરોનાથી એક પણ મોત નથી. રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં મનપાના કુલ 689 કર્મચારીઓ થયા હતા સંક્રમિત, જ્યારે 5 કર્મચારીના થયા હતા મોત. મનપાએ કર્મચારીને વળતર આપવાનું કર્યું શરૂ. અમદાવાદમાં જીસીએસ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ ઉતર્યા હડતાળ પર. દર્દીના પરિવારજનોએ ડોક્ટરને મારતા તબીબોએ ન્યાય માટે ઉઠાવ્યો વાજ. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દિલ્હી જવા રવાના. ગુજરાતના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ પદ માટે હાઈકમાન્ડનો નિર્ણય રહેશે આખરી. પ્રદેશ સંગઠન પ્રભારી માટે અવિનાશ પાંડે અને બીકે હરિપ્રસાદનું નામ હાલ ચર્ચામાં. નવસારી નગરપાલિકામાં ચેરમેનની વરણીનો વિવાદ યથાવત. અન્ય ચેરમેને ચાર્જ ન સ્વીકારતા જનતાના ખામો અટવાયા. વિવાદને થાળી પાડવા ભાજપના નેતાઓ ઉતર્યા મેદાનમાં. અમદાવાદમાં સેજપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર મહાદેવ દેસાઈ પોતાના જ મતવિસ્તારમાં દેખાયા. માસ્ક વગર એએમસીના શાસકો જ નિયમોનો અમલ ન કરતા લોકોમાં રોષ. તંત્રની બેવડી નીતિ સામે લોકોમાં નારાજગી. અમદાવાદમાં સતત 8મા દિવસે એએમસીના એસ્ટેટ વિભાગની કાર્યવાહી. અમરાઈવાડીમાં આવેલ વાઘજીભાઈ એસ્ટેટમાં 40 યુનિટ સીલ કરવામાં આવ્યા. તો ગઈકાલે 2250થી વધુ યુનિટ સીલ કરાયા હતા. અમદાવાદમાં નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રની તબાહી. વેજલપુર પોલીસની ટીમ સાથે એએમસીની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. જોહાપુરાના સોનલ સિનેમા પાસે આવેલ મોબાઈલ માર્કેટને પણ તોડવામાં આવશે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના હોદ્દેદારો, સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. ગોપાલ ઇટાલિયાએ કેસ પહેરાવી 30થી વધુ લોકોનું કર્યું સ્વાગત. વટવામાં ગટરનું પાણી બેક મારતું હોવાની સમસ્યા. અદ્વૈત રેસીડેન્સીના લોકો પરેશાન. કમ્પાઉન્ડમાં પાણી ન ફેલાય તે માટે ગટર પાસે દિવાલો બનાવવી પડી. બિલ્ડર અને એએમસીને રજૂઆત કરાય છતાં ન આવ્યો ઉકેલ. પોરબંદરની યુરો એજિયન કંપનીના અમૃત નામના જહાજની ઓમાનમાં જળસમાધિ. ઓમાનથી 1000 ટન કાર્ગો લઈને આવતું જહાજ ડૂબ્યું. માંડવીના સરાયાના 7 સહિત કુલ 9 ક્રુ મેમ્બર્સનો બચાવ. સુરતના પરથાણા કોસાડ ગામના ખેડૂતોનો ઝિટકો કંપની સામે વિરોધ. ખેડૂતોને વળતર ચૂકવ્યા પહેલા હાઈટેન્શન લાઇનનું કામ શરૂ કરાતા વિરોધ. પાલનપુરમાં 3 દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. ધરોઈ ડેમ હેડવર્કર્સમાં પંપિંગ મશીનરીમાં કામગીરીના કારણે નહીં મળે પાણી. 10 થી 12 જૂન સુધી પાલનપુરમાં પાણી નહીં મળે. કેરળ બાદ હવે નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચ્યું. આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક બાદ હવે નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 જૂન બાદ 12 રાજ્યમાં સક્રિય થતું ચોમાસુ આ વર્ષે વહેલું બેસે તેવી શક્યતા. સુરતના સરથાણા, વરાછા સહિતના વિસ્તારોમાં પડ્યો છૂટોછવાયો વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરતના પલસાણા તાલુકાના અલથાણ અને કડોદરામાં પડ્યો વરસાદ. મોસમનું પહેલું માવઠું થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. વલસાડ સહિત વાપી અને પારડીમાં પડ્યો વરસાદ. વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ.
राजकोट नो आज बे डेम ओवरफ्लो थता एक दरवाजो खोलवामां आव्यो। नीचाणवाळा विस्तारों में रहता गामना लोकोने कराया एलर्ट, लोकोने नदीना किनारे अवरजवर न करवा सूचन। राजकोटना धोराजीमां नहीं सर्जाय पाणीनी तंगी, भादर बे डेममां 440 एमसीएफटी पाणीनी पुष्कळ जत्थो उपलब्ध, चोमासुं खेंचाशे तो पण अछत नहीं सर्जाय।